નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જો સમર્પણ સથવારા તમે સૌ ધોરણ અગિયાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ડાયહાઇડ્રોજનના પ્રકારો અને તેના બનાવટો વિશે અભ્યાસ કરી ગયા બરાબર એના પછી આપણો આજનો ટૉપિક છે જે મોસ્ટ આઈ છે થિયરી માટે બરાબર હાઇડ્રાઇડ સંયોજનો આ પ્રશ્ન ઘણીવાર ત્રણ માર્ક્સમાં કે પાંચ માર્ક્સની અંદર એક માર્ક્સમાં ગમે તે રીતે પૂછી શકાય એક માર્ક્સમાં પૂછાય બે માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં ચાર માર્ક્સમાં કે પાંચ માર્ક્સમાં બરાબર મોટો પ્રશ્ન છે એટલે આજે આપણે આ એક પ્રશ્નની અંદર જ આખું લેક્ચર પડી જશે બરાબર તો પ્રશ્ન એવો પૂછે છે કે હાઇડ્રાઇટ સંયોજનો એટલે શું તેના પ્રકારો તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો ઉદાહરણ આપી સમજાવો બરાબર આવી રીતે પૂછાય છે તો સૌ પ્રથમ પેલા હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું એની વ્યાખ્યા આપણે સમજી લઈએ બરાબર પછી એના પ્રકારો કયા છે અને પ્રકારો એના ઉદાહરણો કયા છે પ્રકારોને નહીં આપણે સમજીએ બરાબર તો ડાયહાઇડ્રોજન डायहाइड्रोजन हाइड्रोजन है, निश्चित प्रक्रिया करता वायु तत्वों लगभग लगभग बदाज तत्वों જોડાઈને દ્વિઅંગી દ્વિઅંગી સંયોજન બનાવે તેને હાઇડ્રાઇડ કહે છે તેને હાઇડ્રાઇડ સંયોજનો પણ કહે છે હાઇડ્રાઇડ સંયોજનો કહે છે ચલો સમજી સમજીએ આપણે શું કહે છે હાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા કરતા વાયુ તત્વો સિવાય ડાય હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ ઉમદા વાયુ એટલે કેવા નિષ્ક્રિય વાયુ નિષ્ક્રિય વાયુ સિવાય જે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરે છે એ બધા તત્વો દ્વિઅંગી સંયોજન બનાવે છે બરાબર એટલે બે અંગ ધરાવતું બે પરમાણુ ધરાવતું સંયોજન બનાવે છે એવા દરેક સંયોજનોને ડાયહાઇડ્રાઇડ સંયોજનો કહે છે અથવા હાઇડ્રાઇડ સંયોજનો કહે છે બરાબર પણ હાઇડ્રાઇડ સંયોજનોની અંદર ડાય હાઇડ્રોજન વાયુ મુખ્યત્વે હોય છે બરાબર એરો બીજા પ્રમાણુ સરે પ્રક્રિયા કરીને બનાવે છે એટલા માટે એને હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે બરાબર ઉદાહરણ તરીકે એમ જી એચ ટુ મેગ્નેશિયમ હાઇડ્રાઇડ કહેવાય અને આપણે કહીશું મેગ્નેશિયમ હાઇડ્રાઇડ બરાબર પછી બી ટુ એચ સિક્સ બોરોન હાઇડ્રાઇડ અથવા ડાયબોરોન પણ કહેવાય આને ડાયબોરેન બરાબર એ બીજું નામ છે પણ આપણે બોરોન હાઇડ્રાઇડ પણ એને કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ ચલો આ તો વાત થઈ વ્યાખ્યાની અને એના ઉદાહરણની એના પછી તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો આવા આના મુખ્ય ત્રણ પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે આયનીય આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ शारीय हाइड्राइड नंबर सोजक हाइड्राइड, नंबर त्र सॉरी दातवीय अथवा તત્વ યોગ મિતિય બરોબર હાઇડ્રાઇડ આ ત્રણ પ્રકાર છે આયનીય અથવા ક્ષારીય એટલે અણુ સ્વરૂપે હાઇડ્રાઇડ પછી દાંતવીય અથવા બિન તત્વ યોગ મિતિ ધાતવી એટલે ધાતુ સ્વરૂપે હોય બરોબર અહીંયા આયન સ્વરૂપે હોય અને અહીંયા સહસંયોજક હોય એમાં ધાતુ અધાતુ બંને આવી ગયા સ આમાં આયન આવવાના માત્ર ધાતુ આવી જાય બરાબર તો આ ત્રણ પ્રકાર છે ચલો એમાં પહેલો પ્રકાર જોઈએ આપણે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ બરોબર ચલો પહેલો પ્રકાર શું કહેવાય આયની અથવા ક્ષારી હાઇડ્રાઇડની અંદર બરાબર જે પરમાણુ આયન સ્વરૂપે હોય છે એ આયન સ્વરૂપે ડા હાઇડ્રોજન સાથે સંયોજનો બનાવે છે બરાબર એક્ઝામ્પલ અહીંયા હું માત્ર તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તમારે લખવાનું કેવી રીતે છે એ તમારા રેફરન્સની અંદર પણ આપેલું હશે અને બુકની અંદર પણ આપેલું છે પણ અહીંયા હું મોટા ભાગે સમજાવવાનો પ્રયત્ન કરીશ બરાબર ચલો આયર્ની અથવા સારી હાઇડ્રોજન સંયોજનો મોટા ભાગે એસ વિભાગના તત્વોમાંથી બનાવવામાં આવે છે કયા એસ વિભાગના તત્વો બરાબર જેને આલ્કલી સોરી જેને આલ્કલી અથવા અને આલ્કલાઇન આ બે નામ છે આલ્કલી અને આલ્કાલાઇન એ સ્વ વિભાગના ટોટલ બે સમૂહ છે એમાં પહેલો સમૂહ છે ને આલ્કલી કહેવાય બીજો સમૂહ છે એને આલ્કાલાઇન કહેવાય તો એમાંના જે તત્વો હોય છે દાખલા તરીકે લિથિયમ છે તો લિથિયમ હાઇડ્રાઇડ પછી બેરિલિયમ છે તો બેરિલિયમ હાઇડ્રાઇડ પછી મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ હાઇડ્રાઇડ હવે લિથિયમ લિથિયમ છે પહેલા પહેલાં સમૂહનું છે બેરિલિયમ અને મેગ્નેશિયમ બીજા સમૂહના છે એટલે આવી રીતે એ બનાવી શકે છે બરાબર હવે આ બધા સંયોજનો કર એ તત્વયુગ મિતિય હોય કેવા હોય તત્વયુગ મિતિય તત્વ યોગ એટલા માટે કારણ કે બધાની સંખ્યા પૂર્ણાંકમાં હોય એલાઈ તો એલાઈનો એક પરમાણુ હાઇડ્રોજન તો હાઇડ્રોજનના બે પરમાણુ બેરિલિયમ એક પરમાણુ હાઇડ્રોજન બે પરમાણુ મેગ્નેશિયમ એક પરમાણુ હાઇડ્રોજન બે પરમાણુ એટલે આ પૂર્ણાંક સંખ્યામાં હોય અમુક એવા પરમાણુ હશે કે જેમની સંખ્યા પોઈન્ટમાં હશે એ આગળ આવશે આ ત્રીજા પ્રકારની અંદર એ આપણે જોઈશું બરાબર જેને કહેવાય બિનતત્વયુગ મિતિ જે પૂર્ણાંકમાં ના હોય અપૂર્ણાંકમાં હોય અને આવી રીતે પૂર્ણાંકમાં હોય ને તત્વયુગ કહેવાય બરાબર આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે ને આવા આ બધા જ સંયોજનોને આયનીય હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય આયનીય હાઇડ્રાઇડ સંયોજનો જે આપણને આયન સ્વરૂપે મળે દાખલા તરીકે લિથિયમ એચ ટુ છે તો એનું આયન સ્વરૂપે આવી રીતે લિથિયમ પ્લસ બરાબર પ્લસ ટુ એચ માઇનસ આવી રીતે આયન સ્વરૂપે આપણને સોરી લિથિયમ એચ ટુ નથી એલઆઈએચ ટુ નથી પછી બી હોય તો બીઈ પ્લસ ટુ અને ટુ એચ માઇનસ આવી રીતે હોય બરાબર તો આવી રીતે આયન સ્વરૂપે એનું આયનીકરણ થતું હોય પાણીની અંદર એટલે આયની હાઇડ્રોજન સર્જનો કહેવાય બરાબર આર્યા આય આયની સંયોજનનો મોટા ભાગે કેવા હોય તો ઘન સ્વરૂપે હોય સ્ફટિક સ્વરૂપે હોય કેવા હોય સ્ફટિક સ્વરૂપે હોય બરાબર બીજું આ સંયોજનો અબાષ્પશીલ હોય છે કેવા હોય છે અબાષ્પશીલ અબાષ્પશીલ એટલે કે અનુબાષ્પીભવન થઈ શકતું નથી બરાબર આ સંયોજનનું બાકી બાષ્પીભ થાય નહીં એટલે અબાષ્પશીલ કહેવાય એને અને જેનું બાષ્પીબંધ થતું હોય એ બાષ્પશીલ કહેવાય બરાબર બીજું અને વિદ્યુત વિદ્યુતના અવાક હોય છે વિદ્યુતના કેવા હોય અવાક હોય છે એટલે વિદ્યુત વિભાગનું વિદ્યુતનું બંધ નહીં કરી શકતા હોય બરાબર આ એની સંયોજનો પણ જો અને લિક્વિડમાં હોય જ્યારે ઘન સ્વરૂપે હોય તો વિદ્યુતના અવાક હોય પણ અને પીગળીત અવસ્થામાં જો એને પીગાળવામાં આવે પિકલિત અવસ્થામાં હોય તો પિકલિત અવસ્થામાં એ કહેવા હોય વિદ્યુતના સુવાહક હોય એટલે મતલબ વિદ્યુતનું વહન કરી શકે પણ ઘન અવસ્થામાં વહન કરી શકે નહીં એટલે આવી રીતે આ એની સંયોજનો જે ખરા એ પીગલિતમાં કેવા હોય વિદ્યુતના સુવાહક હોય છે બરાબર કેટલા હાઇડ્રાઇડ સંયોજનો પાણીની અંદર પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે દાખલા તરીકે એનએ છે એનએસ સોડિયમ હાઇડ્રાઇડ એ રાસાયણિક પ્રક્રિયા એચ ટુ ઓ સાથે કરી શકે છે બરાબર અને એચ ટુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી એની અંદર ડાય હાઇડ્રોજન વાયુ એટલે આ એચનો દૂર કરવાનું કામ કરે છે એટલે એને ઓચ બની જાય એટલે એન એ ઓ એચ એચ ટુ ઓ જે કરો એ છૂટો પડી જાય આવી રીતે એચ ટુ વાયુ બરાબર એ ધાતુના ડ્રાયટ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એચ ટુ વાયુ મુક્ત કરે છે બરાબર બીજા હાઇડ્રાઇડ એવા છે લિથિયમના હાઇડ્રાઇડ લિથિયમના હાઇડ્રાઇડ જે કરે ને એ ડાયરેક્ટ સીએલ ટુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતા નથી મારે લિથિયમ એલઆઈએચ લિથિયમ હાઇડ્રાઇડ આપણે આગળ જોયું ડાયરેક્ટ પ્રક્રિયા ના કરી શકે એટલે સીએલ ટુ સાથે અપ્રતિક્રિયાત્મક કહેવાય ક્લોરિન જે કહે ને એના સાથે ડાયરેક્ટ પ્રક્રિયા ના કરી શકે એટલે એને શું કરવું પડે એને આપણે હવાની હાજરીમાં હવાની હાજરીમાં એ એલ ટુ સી એલ સિક્સ એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે અને એનીમાં એમાંથી એલઆઈ આઈ એલ એચ ફોર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સંયોજન બનાવો બરાબર અને એલઆઈ એલ લિથિયમ ક્લોરાઇડ છૂટવું પડે એટલે ડાયરેક્ટ લિથિયમ ક્લોરીન સાથે પ્રક્રિયા ના કરે પણ આવી રીતે વચ્ચે કોઈ હોય એલ્યુમિનિયમ તો એની સાથે આવી રીતે પ્રક્રિયા કરી શકે છે એટલે ઘણા હાઇડ્રાઇડ આવી રીતે પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે બરાબર સંતુલિત કરવા માટે યાદ રાખવાનું અહીંયા આઠ પરમાણુ અહીંયા બે પરમાણુ હોય છે અને અહીંયા છ અણુ બરાબર છ અણુ હોય છે બરાબર આવી પણ બીજી ઘણી પ્રક્રિયા હોઈ શકે છે પણ આવી આપણે એકાદ પ્રક્રિયા લખી હોય તો ચાલી જાય બરાબર ચલો તો આ વાતથી આપણે આયનીય અથવા ક્ષારી હાઇડ્રાઇડની અહીંયા જે જે ટોપિક સમજાવ્યા એ મેં સમીકરણ સ્વરૂપે કે મૌખિક જે સમજાવે એ તમે થિયરી સ્વરૂપે લખી શકો છો બરાબર એ તો બુક કેવી રીતે લખવાનું બુકમાં જેવી રીતે આપી અને મેં અહીંયા જેવી રીતે સમજાવ્યું એ પ્રમાણે તમે લખી શકો છો બરાબર ચલો નંબર બે વાત કરીએ આપણે એકદમ ઇજી છે સસંયોજક સસંયોજક અથવા અથવા આણવીય હાઇડ્રાઇડ સંયોજનો આણવીય હાઇડ્રાઇડ સંયોજનો ચલો સોજક વિશે તો આપણે બધા જાણીએ છીએ આપણે ચોથા ચેપ્ટરની અંદર લુઈસ બંધારણ જોઈ ગયા લુઈસ બંધારણની અંદર શું હતું કે જે પરમાણુ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારથી જે બંધ બનતા હોય બધા કેવા કહેવાય સસંયોજક બંધો કહેવાય તો એવા બંધોની અહીંયા વાત કરી છે કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારથી બને બરાબર પણ એ કોની સાથે તો માત્ર એચ ટુ સાથે એટલે કે ડાયહાઇડ્રોજન સાથે જે તત્વો ડાયહાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને સસંયોજક બંધ બનાવતા હોય એ બધાના સ હાઇડ્રેટ સંયોજનો અથવા આણવી હાઇડ્રેટ સંયોજનો કહેવાય ફરીથી કહું છું જે તત્વો જે તત્વો H2 સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ભાગીદારી કરી સસંયોજક બંધ બનાવતા હોય સસંયોજક બંધ બનાવતા હોય તેવા સંયોજનોને તેવા સંયોજનોને સંયોજક હાઇડ્રાઈડ સંયોજનો સસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો કહે છે બરાબર એક્ઝામ્પલ તરીકે ઘણા બધા ઉદાહરણો છે સીએચ ફોર છે એનએસ થ્રી એમોનિયા છે પર મીઠેન આ એમોનિયા છે પછી પાણી છે બરાબર પછી એચએફ છે એટલે આવા ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેની અંદર આવો હાઇડ્રાઇડ સંયોજન બની શકે છે પછી બી ટુ એચ સિક્સ છે બરાબર બોરોનહાઇડ્રેડ અથવા ડાયબોરેન તો આની અંદરથી આપણે સસંયોજક બંધ વાળા કેટલાક સંયોજનો આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણ જોઈ શકીએ છીએ બરાબર આવા સહસંયોજક હાઇડ અથવા આણવીય હાઇડ્રાઇડ સંયોજનોની અંદર આની અંદર પણ કુલ ત્રણ પ્રકારો પડે છે એમાં પહેલો પ્રકાર ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ બરોબર ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ હવે ઇલેક્ટ્રોન ઉણપવાળા એટલે શું કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ખૂટતા હોય એવા એક્ઝામ્પલ તરીકે બી ટુ એચ સિક્સ છે તો એમાં એક બોરોન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હોય આવી રીતે માનો કો ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે એક ઇલેક્ટ્રોન આવી રીતે હવે બોરોનની બાયરમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય બોરોનની ઇલેક્ટ્રોન રટના શું થાય વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી વન એટલે ત્રણ ઇલેક્ટ્રોન બારે કક્ષામાં એટલે એક એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન સાથે બંધ બનાવી દે આવી રીતે આઈ એચ આ એચ આ એચ બરાબર ચલો હવે એ કહે છે અહીંયા આ બંધ નહીં બનાવ કારણ કે એ ત્રીજો ઇલેક્ટ્રોન કોની સાથે બંધ બનાવશે બોરોન સાથે આવી રીતે અહીં હવે બોરોન જોઈએ ત્રણ ઇલેક્ટ્રોન જ હોય બરાબર ત્રણ ઇલેક્ટ્રોન હોય એમાં ત્રણ તો આ બંધ માટે વપરાઈ ગયા આ બંધ માટે વપરાઈ ગયા અને ટોટલ હાઇડ્રોજન કયા થાય એક બે ત્રણ ચાર તો ઓની અંદર શું કરવું પડે બે ઇલેક્ટ્રોન ઉમેરવા પડે એક બીમાં ઉમેરવો પડે બરાબર અને આ બીમો ઉમેરવો પડે તારા વધારા બે હાઇડ્રોજન જોડાય ને કારણ કે ટોટલ હાઇડ્રોજન કેટલા બોરોન બે અને હાઇડ્રોજન ટોટલ છ બી ટુ એચ સિક્સ પણ હવે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો ત્રણ ઇલેક્ટ્રોન તો બે હાઇડ્રોજન અને બોરન બોરન વચ્ચે જ બંધ બનાવવા માટે વપરાઈ જાય બરાબર તો બાકીના બે હાઇડ્રોજન શો થાય કારણ કે આ બના માટે બંધ બને ઓના માટે બંધ બને ઓના માટે બંધ બનાવે ચાર હાઇડ્રોજન માટે બંધ બને અને એક અંદર અંદર બંધ બને તો ત્રણ તો એમ જ પતી ગયા ને બરાબર આ એક બે ત્રણ એક બે ત્રણ આ બાયને કારણ કે બાયરની કક્ષામાં ત્રણ હોય તેણ પતી ગયા તો હવે કરવાનું શું તો આવા વધારાને ઇલેક્ટ્રોન શું કરવા પડે ઉમેરવા પડે કારણ કે ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય કારણ કે જે વસ્તુ ના હોય ને ઉણપ કહેવાય ને અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય તારા આપણે ઇલેક્ટ્રોન ઉમેરે બરાબર તો આવા સંયોજનને શું કહેવાય ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય એક્ઝામ્પલ તરીકે બી ટુ એચ સિક્સ નંબર બે બીજા આવે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ પરિશુદ્ધ હાઇડ્રાઇડ સમજો ઇલેક્ટ્રોન પરિસ્થિતિનો મતલબ શું થાય કે જેમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પણ જરૂર ના પડે અને એમાં વધારાના કાઢવાની જ પણ જરૂર પડે નહીં કમ્પ્લીટ હોય પરફેક્ટ હોય બરાબર એક્ઝેક્ટ અષ્ટાગ્રતના પૂર્ણ થઈ જાય લુઈસ બંધારણ પ્રમાણે દાખલા કે સીએસ ફોર મિથેન તો અ કાર્બનની બાયરમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ ચાર ઇલેક્ટ્રોન હોય તો આ ચાર ઇલેક્ટ્રોન ચાલો ચાર ઇલેક્ટ્રોન સાથે એક કાર્બન સાથે ચાર હાઇડ્રોજન જોડાયેલા હોય તો ચાલો ચાર હાઇડ્રોજન જોડી દઈએ આપણે કાર્બનની પૂર્ણ થઈ ગઈ જો ઉપરમાં કેવું થતું હતું ઉપરમાં બોરનમાં અસ્તગતના પૂર્ણ થતી નથી એટલે પૂર્ણ કરવા માટે એક એક ઇલેક્ટ્રોન બંનેમાં શું કર્યા ઉમેર્યા તાર બરાબર અને જે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રોટ સંયોજનો છે ને એમાં મોટા ભાગે સમૂહ તેરના તત્વોનો સમાવેશ થાય કયા સમૂહ તેરના જે તત્વો હોય ને એ હાઇડ્રોજન સાથે જે બંધ બનાવતા હોય એમાં બધા ઇલેક્ટ્રોન ઉણપવાળા હોય જે સમૂહ ચૌદના જે તત્વો છે સમૂહ ચૌદના બરાબર એ સમૂહ ચૌદના તત્વો જે ખરા ને એ પરિશુદ્ધ હાઇડ્રોટ સંયોજનો બનાવવા બરાબર પછી પંદર સોળ સત્તર એ ત્રીજા પ્રકારની અંદર ચલો પરિશુદ્ધમાં ખબર પડી ગઈ આવી રીતે જરૂર ના પડે ઇલેક્ટ્રોન ઉમેરવાની કે દૂર વધારાની ના ઉમેરવાની જરૂર પડે ના દૂર કરવાની જરૂર પડે કમ્પ્લીટ એક્ઝેટ ઇલેક્ટ્રોન આવી જાય અને અષ્ટ્રદના પૂર્ણ થઈ જાય બરાબર ત્રીજું જે છે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ ધનિક મતલબ વધારે પૈસાવાળો એટલે વધારે ઇલેક્ટ્રોન ધરાવતો આ બધું ધનિક પૈસાવાળા ધનિક શબ્દ વાપરીએ ને અહીંયા ઇલેક્ટ્રોન ધનિક મતલબ વધારાના ઇલેક્ટ્રોન ધરાવતો અષ્ટક રચના પૂર્ણ તો થઈ જાય છતાં પણ એની જોડે બીજા ઇલેક્ટ્રોન વધતા હોય બરાબર દાખલા તરીકે એચ આપણને ખબર છે કે એક ઓક્સિજન આવી રીતે હાઇડ્રોજન સાથે બંધ બનાવવા એક આ રીતે બંધ બનાવવા હવે ઓક્સિજનની બાયરંગ કક્ષામાં કેટલા છ ઇલેક્ટ્રોન હોય તો બે તો બંધ માટે વપરાઈ ગયા બીજા ચાર વધ્યા એક બે ત્રણ ચાર હવે અષ્ટ્રથના તો એમને પૂર્ણ થઈ ગઈ પણ બંધ બન્યા પછી પણ વધારાના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન યુગમાં વધ્યા અને ઇલેક્ટ્રોન યુગમાં કહેવાય આ ઇલેક્ટ્રોન જોડકો આવો ને ઇલેક્ટ્રોન યુગમાં કહેવાય બરાબર વધારાના વધ્યા એટલે એને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રેટ સંયોજનો કહેવાય બીજું ઉદાહરણ લેવું હોય તો એનએસ થ્રી એમોનિયા પણ છે તો એક નાઇટ્રોજન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે આવી રીતે એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન એ હાઇડ્રોજન હવે નાઇટ્રોજનની બાયંગ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સાત નંબરનું તત્વ છે એ ટુ અને ફાઇવ પાંચ ઇલેક્ટ્રોન હોય ત્રણ બંધ માટે વપરાઈ ગયા હજી બીજા બે છે કે નહીં બરાબર હવે અષ્ટના પૂર્ણ થઈ ગઈ તો બંધ બન્યા પછી પણ વધારાના ઇલેક્ટ્રોન વધતા હોય તો અને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રા સંયોજનો કહી શકાય બરાબર બીજા પણ છે હાઇડ્રોજન ફ્લોરાઇડ આમાં પણ એવું છે હવે આપણને ખબર ફ્લોરિન નવ નંબર એટલે ઇલેક્ટ્રોન રત્ના ટુ સેવન થાય એટલે બહારની કક્ષામાં કઈ લેવા સારા ઇલેક્ટ્રોન હવે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સારી બંધ માટે વપરી જાય તો બાકીના છ ઇલેક્ટ્રોન વધે આવી રીતે બરાબર એટલે આના પણ તમે ઇલેક્ટ્રોન ધનિક કહી શકો છો એટલે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો બરાબર તો અહીંયા બીજો પ્રકાર પૂર્ણ થયો ચલો કયો હતો સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો જે પરમાણુ અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ બનાવવા સસર્જક બંધ બનાવવા એના ત્રણેય પ્રકાર ઇલેક્ટ્રોન ઉણપવાળા એટલે એક્સ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ઉમેરવા પડે ઉણપ સર્જાય પછી પરિશુદ્ધ એટલે ઉમેરવાની કંઈક હુમાન જરૂર જ ના પડે આવી જાય અને ધનિક એટલે બંધ બનાવ્યા પછી પણ વધારાના ઇલેક્ટ્રોન યુગમાં વધતા હોય એ ઇલેક્ટ્રોન ધનિક કહેવાય બરાબર તો અહીંયા બીજો પ્રકાર પૂર્ણ થયો ચલો હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ પ્રકાર નંબર ત્રણ આપણને ખબર ત્રીજો પ્રકાર કયો હતો સંયોજનો ધાત્વીય અથવા બિન તત્વ યોગ મિતિય ચલો આવા આની અંદર મુખ્યત્વે એ છે કે ધાતવીય અને બિનતત્વ યોગ મિતિ છે ને એક મિનિટ આની અંદર આપણે એક વસ્તુ કહેવાનું મારે રહી ગઈ કે આની અંદર ખરા ને સમૂહ કયા હોય તો સમૂહ પંદર સોળ સત્તર આના સંયોજનો આવે બરાબર ત્રીજા પ્રકારમાં બીજા પ્રકારમાં સમૂહ ચૌદ ત્રીજા પ્રકારમાં સમૂહ તેર આપણે જોઈ ગયા બરાબર આ ગયો તો ચલો હા હવે ધાત્વીય સંયોજનો ખરા ને ધાતવી અથવા બિન યોગ્ય હાઇડ્રાઇડ સંયોજનો આવા સંયોજનની અંદર મોટાભાગે જે ડી વિભાગના તત્વો છે ડીભાગ અને એફ વિભાગના એ વિભાગના તત્વોનો સમાવેશ થાય મોટા ભાગે બરાબર અને આજે જે તત્વો ખરા એ તત્વો હાઇડ્રોજન સાથે બંધ બનાવે એટલે હાઇડ્રોજન સાથે કે એચ સાથે દાખલા કે ક્રોમિયમ છે પછી લેન્થેનમ છે એના પછી ટિટાનીયમ છે પછી જર્કોનિયમ છે વેનેડિયમ છે નિકલ છે પેલે પેલેડિનિયમ છે આ બધા સમૂહ મતલબ ડી વિભાગના એ વિભાગના તત્વો છે આ બધા તત્વો હાઇડ્રોજન સાથે બંધ બનાવી અને ધાત્વીય સંયોજન બનાવે છે આમ તો ધાત્વીય સંયોજન એટલે કેવા કે એચ ટુ ખરો ને એનું કદ નાનું હોય એચ નું કદ કેવું હોય નાનું હોય અને આ બધા તત્વો ખરે એનું કદ મોટું હોય બરાબર તો બહારવામાં આવશે આ મોટા કદના તત્વોની અંદર જે ખરું ને એ થોડો આવો ખચકાવાળો ભાગ હોય એટલે થોડું પુલાણવાળો ભાગ હોય તો આવા નાના કદના જે એચ ટુ ખરે ને પુલાણવાળા કદની અંદર જોઈન થઈ જાય એટલે આખું એક સંયોજન બની જાય બરાબર પણ આ સંયોજનની અંદર જે હાઇડ્રોજન જોડાય છે એ હાઇડ્રોજન અપૂર્ણાંકમાં હોય છે કેવું હોય છે અપૂર્ણાંકમાં હોય છે એક્ઝામ્પલ તરીકે અપૂર્ણાંકમાં કેવો કે ભાઈ લેન્થિનિયમ હાઇડ્રાઇડ તો એલ એ એચ બે પોઈન્ટ સત્યાસી આવો હોય આવા લેન્થેનમ લેન્થેનમ જે કરો એ એક પરમાણુ પણ હાઇડ્રોજન કેવો બે પોઈન્ટ સત્યાસી એ નથી બેક નથી ત્રણ પોઈન્ટમાં છે એટલે અપૂર્ણાંકમાં છે એટલા માટે આવા સંયોજનો કેવા કહેવાય બિન બિનતત્વયુગમિતિએ કહેવાય બરાબર બીજું ઉદાહરણ કહું ટિટાનિયમ હાઇડ્રાઇડ આ ટિટાનીયમ હાઇડ્રાઇડમાં એક પોઈન્ટ પાંચ આવો હોય ના એક ન બે આમ તો ખરેખર કેવા હોય છે આવી રીતે હોય છે બી ઈ એચ તો એક હોય હાઇડ્રોજન બે તો આના પૂર્ણાંકમાં કહેવાય એટલે એટલે અપૂર્ણાંકમાં તત્વયુગમિતિય બરાબર બીજા પણ કેટલાક છે વેનેડિયમ હાઇડ્રાઇડ વી એચ પણ 0.56 છપ્પન બોલો આવા હોય છે બરાબર પણ એક મહત્વની વાત એવી છે કે આ તત્વોના જે સંયોજન જે બંધ બને છે આ લેન્થીને મને હાઇડ્રન હાઇડ્રોજન વચ્ચે આ ટીટાનીયમના હાઇડ્રોજન વચ્ચે આ વેનેડિયમના હાઇડ્રોજન વચ્ચે એ ધાત્વિય બંધ હોય છે એટલે ધાતુનો જે બંધ હોય ને એવો બંધ હોય છે સૌથી વધુ મજબૂત બંધ હોય છે બરાબર અને એક એને એના ક્ષારીય હાઇડ્રાઇડ છે જે ક્ષારી હાઇડ્રાઇડ સંયોજનો ખરે એનાથી વિપરીત હોય જે આયર્નીય હતો ને આયનિયમો એનએસીએલ આયર્નીય હતો બરાબર પછી જે ધાત્વીય હોય ને એ એલ હાઇડ્રાઇડ હવે આયરા બંધને તમારે થોડો તોડી શકાય પણ આ ધાત્વીય બંધ તોડી શકાતો નથી એટલે ઓના કરતા કેવું હોય વિપરીત હોય વિરોધી હોય બરાબર એટલે આવા સંયોજનોને શું કહેવાય ધાત્વીય અથવા બિનતત્વ મિત્ર સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે સુધી ખ્યાલ આવી ગયો ચલો હવે આ જે તત્વો ખરા એ તત્વો જે ઓજારો હોય ને આપણે ખેડૂતના ઓજારો હોય કે બીજા કોઈ જે મજબૂત ઓજારો જે લુહારના ઓજારો હોય તો ઓજારો બનાવવા માટે મુખ્ય આનો ઉપયોગ થાય છે આ સંયોજનોનો કારણ કે ઓજારો મજબૂત જોઈએ બરાબર ઢીલા પોચા ના ચાલે એટલે આવા સંયોજનો એની અંદર વપરાય છે બરાબર તો અહીંયા ત્રણ પ્રકારો પૂરા થયા પહેલો પ્રકાર આયનીય બીજો પ્રકાર સહસંયોજક ત્રીજો પ્રકાર ધાત્વીય બરાબર તો ત્રણ પ્રકારો અહીંયા પૂરા થયા તમને કોઈ જગ્યાએ ખબર ના પડી હોય તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે આવજો બધા